અમદાવાદમાં વરસાદી પાણીની સમસ્યાથી મુક્તિ મળે તે પહેલા રસ્તાઓ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ ફરી એક વખત અમદાવાદીઓની હાલાકી વધારી રહ્યા છે। શહેરમાં શનિવાર અને રવિવાર દરમિયાન વરસેલા અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય છે। શહેરના બાપુનગર ગરીબનગર ચાર રસ્તા પાસે મુખ્ય માર્ગો પર ખાડા પડતા લોકો પરેશાન થઈ રહ્યા છે। વરસાદી પાણીને કારણે રસ્તાઓ ધોવાતા ખાડાઓ પડ્યા છે, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। રસ્તા પર એટલા ખાડા છે કે અહીંથી વાહન ચલાવવું તો દૂરની વાત, રસ્તા પરથી ચાલીને પણ પસાર થઈ શકાય તેમ નથી। અને આવા ખખડધજ રોડ રસ્તાથી પસાર થનારા લોકોના વાહનો ઉપરાંત શરીરને નુકસાન થાય છે। બાપુનગરના સ્થાનિકોનું કહેવું છે કે આ વર્ષો જૂની સમસ્યા છે। નેતાઓ મત માંગવા તો આવે છે, પરંતુ લોકોની સમસ્યા દૂર કરવામાં કોઈને રસ નથી। હવે વરસાદી પાણી ભરાવા સાથે ખરાબ રસ્તા અને ખાડાની સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી લોકોની માંગ છે। અમદાવાદ શહેરમાં પડેલા વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, સાથે જ અનેક સ્થળો એવા છે કે જ્યાં રસ્તાઓ પર ખાડા પડવાની, રસ્તાઓ ધોવાની પણ સમસ્યા સામે આવી છે। જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે, બાપુનગર વિસ્તારમાં આ જે ગરીબનગર ક્રોસ રોડ જે કહેવાય છે ચાર રસ્તા, ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણીના કારણે રસ્તા ધોવાયા, ખાડા પડ્યા, અને તેના કારણે વાહન ચાલકોને અહીંયાથી પસાર થવામાં પણ એક જે સીધી રીતે કહી શકાય છે કે હાલાકી પડી રહી છે। કારણ કે આ વિસ્તાર એવો છે કે સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી ભરાઈ જાય છે, અને તેવા સંજોગોમાં અહીંયા ખાડા છે કે નહીં તે લોકોને ખ્યાલ નથી રહેતો, અને લોકોને તેનું ભોગ બનવું પડે છે। તમે શું કહેશો, આ તકલીફ પડે છે? અરે, આ નેતાઓ ખાલી ફોટા પડાવે છે, બાકી એરિયામાં બહુ વિકાસ નથી થયો, ખાલી ફોટા માણસો પડાવવાની બહુ મજા આવે છે। હા, અને ખાડા તો બહુ છે, પાણી બહુ ભરાય છે અહીંયા, બરોબર ખાડા બહુ છે અને પાણી ભરાય છે, આ વિસ્તારમાં વિકાસ નથી થયો તેવું લોકોનું અહીંયા કહેવું છે। અને આ પ્રકારે આ વિસ્તાર સહિત અમદાવાદ શહેરમાં અન્ય જગ્યા ઉપર પણ લોકોને તકલીફ પડી રહી છે। અહીંયા બીજા સાથે વાત કરીશું, કાકા તકલીફ પડે છે ખાડાથી, રસ્તામાં ખાડાથી તકલીફ પડે છે? તકલીફ તો પડે ને, આટલી બધા છે ને, ઘણા તકલીફ પડે એમ, હા તકલીફ તો છે જ ઘણી। શું થાય છે આમ? નુકસાન તો વ્હીકલમાં જમ્પર વમ્પર ને એ બધું નુકસાન તો થાય જ ને, બધું આપણે જે રીએ હોય વ્હીલ ન થાય, અનબેલેન્સ થાય, વ્હીકલ અનબેલેન્સ થાય, વ્હીકલ ને નુકસાન થાય, સાથે શરીરને પણ નુકસાન થાય તેવું પણ અહીંયા લોકોનું કેવું છે। કાકા રસ્તાઓ અહીંયા ખરાબ છે, તકલીફ પડે છે? હા, આપણે ખાડા કરવા વધી ગયા છે અને કોઈ રિપેર કરવા આવતું નહીં, કેટલો ટાઈમ થઈ ગયો છે તો એનો કોઈ નિકાલ આવે એમ નહીં, જ્યારે વોટ લેવો હોય તો બધા આવે છે, અત્યારે આવા ખાડા ખરબેજામાં પબ્લિક હેરાન થાય છે, એટલે એના માટે શું કરવાનું? લોકો પણ અહીંયા કહી રહ્યા છે કે આ ખાડા પડ્યા છે, તેના માટે શું કરવાનું? ખાડા પડે છે તેની સામે કામગીરી જે થવી જોઈએ તે નથી થતી, અને લોકો તેના કારણે અહીંયા પરેશાન થઈ રહ્યા છે। અહીંયા રિક્ષા ચાલકોની સાથે પણ વાત કરીશું, આપ શું કહેશો, અહીંયા તકલીફ પડે છે ખાડાથી? ખાડા તો તકલીફ પડતી ને, ખાડા રહેગા તકલીફ તો પડેગી ને, દિક્કત હોતી હૈ, નુકસાન હોતા હૈ, ગાડી પંચર પડી જાતી હૈ ખડ્ડે મેં, તકલીફ પડતી હૈ બસ, ઓર કુછ ગાડીઓ પંચર થઈ જાય, અન્ય તકલીફો પડે છે, આ પ્રકારનું લોકોનું એક કહેવું છે। અને સીધી રીતે આ દ્રશ્યો પણ એ જ વાતની પુષ્ટિ કરી રહ્યા છે કે વાહન ચાલકોને સીધી રીતે આ ખાડાઓથી હાલાકી પડી રહી છે, રસ્તા ધોવાઈ રહ્યા છે તેનાથી હાલાકી પડી રહી છે। કારણ કે આ જ ખાડાઓમાં જે વ્હીકલો જે છે તે પછડાય છે, અને જ્યારે વરસાદી પાણી ભરાય ત્યારે આ ખાડાનો ખ્યાલ નથી રહેતો, ત્યારે વ્હીકલો અહીંયા પડી જવાથી લોકો પણ ઘાયલ થતા હોવાના પણ બનાવ બને છે, જેના કારણે એક જ માંગ ઉઠી છે કે સરકારી તંત્ર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આ પ્રકારની સમસ્યા ઉપર પહેલું અને ઝડપી ધ્યાન આપે અને યોગ્ય નિરાકરણ લાવે। કેમેરામેન દીપક સેન સાથે દર્શન રાવલ, TV9 અમદાવાદ।